ઓમ નમો નારાયણ. અમારી અતિત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શેના વિશે વાત કરશું? આજે આપણે વાત કરશું, ટાઇટલમાં મેં લખેલું જ હશે, મને અત્યારથી વિચાર છે, અમરત્વની ચાવી વિશે. એમાં એવું છે કે અમે હમણાંથી આવ્યા જ છીએ. આ રવિવારે તમે વિડીયો જુઓ છો ને, અમે શનિવારે હજી ઘરે આવ્યા છીએ. અમે ગયા હતા અમારા ગામડે રબારિકા, જમજોધપુર પાસે આવ્યું એમ. તો ત્યાં ગયા ને એટલે તરત આપણને કેમ આપણે જોઈ કે આપણા દાદાની બધા એવી જગ્યાએ રહેતા, ને એમ થતું કે ઘણા ટાઈમ માટે ઘણાને એવું થતું હોય કે આપણે જો આપણા બધા બધા જેટલાય વયા ગયા હોય એને આપણે રાખી શકતા હોત તો ભેગા જ, એમ સાચી વાત કે અમર કરી દઈ તો આપણે દાદાને ને એવી રીતના એમ માને, મતલબ દાદીમાને એમ. તો એના વિશે આજે આપણે વાત કરશું કે કેવી રીતે તમે કરી શકો છો એમ, કોઈ વ્યક્તિને અમર કરી શકો ને એમ. સાચી વાત છે, કેટલી મજા આવે જો અગર આપણે એવી રીતના ગમે ત્યાં વાત કરવી હોય ત્યાં વાત કરી શકીએ. ટેકનિકલી ના કરી શકીએ પણ ચલો વાંધો નહીં, જોઈ લઈએ. કેવું થાય કે આ રહ્યું જો, હવે આપણે જો એવું લાગે કે આપણે જેમ કે હું મારા દાદાનું જ એક્ઝામ્પલ લઈશ, કેમ કે અત્યારે થોડાક સમયથી હું એમના વિશે વધારે વિચારતો હતો. સાચી વાત કે આપણે લાઈફમાં ક્યારેય કાંઈ મળે ને તો આપણે એવું જ થાય કે જ્યારે તમારી પાસે કંઈ મળે ને, તમને આવે ને તમારી પાસે કંઈ, તો તમને એમ લાગે કે તમે તમારા અપના હોય ને આપણા લોકો એમ એની સાથે તમે શેર કરો. સાચી વાત જ્યારે આપણે આ રહ્યું ભગવદ્ ગીતામાં પહેલા અધ્યાયમાં જે બોલે ને તે એવી રીતે જ બોલે છે કે દુર્યોધન એવી રીતે કહે છે કે મારી પાસે આટલા લોકો છે ને પાંડવો પાસે આટલા લોકો છે ને અર્જુન વિષાદ યોગ અર્જુને એવું બોલે છે કે જો હું પોતાના પોતાના સ્વજનોને અગર મારી નાખું તો પછી એમાં કીર્તિ શું મળશે, એનાથી કંઈ મને ધન મળશે તો એને મારે ભોગવવામાં શું મળશે એમ. સાચી વાત એ તો કાંઈ કામનું નહીં. તો વસ્તુ એ જ છે કે આપણે જો અગર કોઈ વ્યક્તિને અમર કરી દેવા હોય ને તો કઈ રીતે કરો, તો હાલ એના હાટુંથી પહેલાં આપણે એ જોઈએ કે તમારી પહેચાન શું એમ. મતલબ ઘણા એમ કહેતા હોય ને કે તમારી આત્મા એમ, તમારું એસેન્સ શું છે એમ. સાચી વાત તો એવી રીતે વિચારો કે તમે કોઈ વ્યક્તિને ઓળખો છો, મને ઓળખો છો, હાલો ને વાંધો નહીં. તો તમે મને ઓળખતા હોય તો તમારા મગજમાં એક સેટ હોય કે હાલો લવકુમાર, તો લવકુમાર એટલે કોણ, આવો દેખાય છે, આવી રીતે વાતો કરતો, એના વિચાર આ વસ્તુ માટે આટલા આ છે, આ વસ્તુ માટે આ છે, ને પછી એને કેવી રીતે એ વ્યક્તિ વિચારે છે એની સાથે હું વાત કરીશ ને તો 99% આ જ જવાબ દેવાનો છે એમ. સાચી વાત મારા કાકાને એવી ટેવ કે એ એવી રીતના એમ કહે કે 101% કાં તો 121% આ જઈશે એમ એમ. તો ટૂંકમાં વાત એ ચાલે છે કે તમે કેવી રીતે, સાચી વાત કોઈ વ્યક્તિ એનો સ્વભાવ કેવો હોય, એના સંસ્કાર કેવા હોય. સંસ્કાર વિશે આપણે વાત કરેલી છે કે કેવી રીતે માતાશ્રી પિતાશ્રી મને કેવી રીતના મારા આખા જીવનને કેવી રીતના એક ડિરેક્શન આપી એમ. સાચી વાત તો કોઈ વ્યક્તિના તમે એનું એનું વર્તન, એના વિચાર, એના હાવભાવ અને એના સંસ્કાર, આ બધી વસ્તુઓ હજી બીજી કંઈ કહી છે, સાચી વાત એની પસંદ નાપસંદ જે કહેવો એમ, તો આ બધી વસ્તુને લઈને તમે એ વ્યક્તિનું એક મેન્ટલ ઇમેજ બનાવી લીધી હોય. સાચી વાત છે, મેં એવી રીતે મારા દાદાની ઇમેજ એવી રીતના બનાવી રાખેલી છે. કેમકે કોઈ વ્યક્તિને તમે, કોઈ વ્યક્તિ વયું ગયું હોય ને અને તમે જે કોઈ પણ વ્યક્તિને છેલ્લામાં છેલ્લી વખત જ્યાં યાદ કરવામાં આવે ને, સાચી વાત છે, ત્યાં એ વ્યક્તિ હાચુકા વયું ગયું. મતલબ એના પછી જ્યાં યાદ કરવામાં નથી આવતું ને કોઈ વ્યક્તિને, એ હાચુકા વયું ગયું. તમારી જ જો જનરેશનમાં તમે 5 જનરેશન પહેલાંના કોઈ વ્યક્તિનું ખાલી નામ વાંચશો ને પછી એમ કહેશો ને કે આના દીકરા, એના દીકરા આ, પણ એના વિશે મને કાંઈ ખબર નથી. મતલબ શું, એ વયા ગયા, તમને એના જીવન વિશે ખબર નથી, તમને એના પસંદ નાપસંદ વિશે ખબર નથી, એમના સંસ્કારો વિશે ખબર નથી, એમની જે જીવનશૈલી હતી એના વિશે ખબર નથી. તો પછી તમને એ કાંઈ ખબર નથી, એ વ્યક્તિ વયા ગયા એમ. સાચી વાત છે, એટલે પહેલા ઇતિહાસ લખતા. સાચી વાત છે, રામાયણ લખાણું કેમ, યાદ રહે રામ ભગવાનનું ની બધું. હા, રામ કેવા હતા, મર્યાદા પુરુષોત્તમ. સાચી વાત, કૃષ્ણ કેવા હતા, જેવી જરૂર પડી એવા હતા. સાચી વાત છે, જો કૃષ્ણ જે નાનો હતો, કાનુડો હતો,
મોટા થયા ત્યાં કૃષ્ણ એવી રીતના રાજા થયા ને ગીતા કીધી ત્યાં શ્રી ભગવાન વાંચો એટલે ભગવાન બની ગયા. સાચી વાત. તો એને અલગ અલગ સમય અલગ અલગ રીતે જીવન જીવવું. સાચી વાત. હવે કેવું થાય કે તમે જે અહીંયા કોઈ વ્યક્તિને આવી રીતે યાદ રાખો ને એની એની કહાનીઓ બનાવી નાખો, કાં તો એના વિશે તમે ભજન બનાવો, તમે એના વિશે અલગ અલગ શું કહેતા હોય નાટ્ય રૂપાંતરણ દી કે એવું કાંઈ કરો કે જે કાંઈ હોય એમ. સાચી વાત. તો ટૂંકમાં તમે એ વ્યક્તિના જીવનને આગળ લઈ જાઓ છો, એની યાદોને એ કેવી રીતના જીવા એને. સાચી વાત છે. તો એ રીતે કરીને શું થઈ જાય કે તમે એ વ્યક્તિને છે ને અમર કરી દો છો. સાચી વાત. તો તમે એવી રીતે કાંઈ વાંધો નહીં, તમે ભાગવત વાંચો, તમે શિવ મહાપુરાણ વાંચો, તમે મહાભારત વાંચો કે જે કાંઈ હોય રામાયણ કે તમારે જે વાંચવું હોય એનું વાંચજો, એમાં કાંઈ વાંધો નહીં. પણ અત્યારે જ્યારે અમે અહીંયા ગયા હતા ને અમારા ગામડે ગયા હતા ને, આ એમાં એવું છે કે લોકડાઉન પછી ને એના પછી લાંબા ટાઈમે ગયા ને એટલે થોડુંક વધારે એવું ઇમોશન થોડાક વધારે ભરાઈ આવે. પણ વાત એ જ છે કે તમે જો અગર એવી રીતે જાઓ ને તો એક જ વસ્તુ કે એને તમારે અમર રાખવા હોય ને તો યાદ કરતા રહેવું, એમની આખી જીવન કથા આખી તમને યાદ રહીએ. પછી ક્યારેક ક્યારેક એમ થાય ને કે દાદા આ સિચ્યુએશનમાં હું જો તમે હોય ને હું તમારી પાસેથી સોલ્યુશન માગી લેત, તો દાદા તરત જ એવી રીતના કહી દે તું તારું કામ કર, તારી રીતે કર, સામેવાળાને નહીં જવાનું કે સામેવાળાએ કેવી રીતે વર્તન કર્યું હતું એ નહીં જવાનું, તારું કામ શું છે એવી રીતે કરજે એમ મારા દાદાને એવું કહેવાનું થતું હતું. સાચી વાત છે. હવે વિચાર કરો કે સામાજિક કોઈ પણ વસ્તુ થતી હોય, સાચી વાત છે, એમાં તમે એવું કરવા જાઓ કે આને તો આવું કર્યું હતું મારે તો આવું કરવું પડશે એમ. ઘણાને આપણે પહેલાં બહુ વધારે થતું હોવું સમાજમાં એ વસ્તુ વિશે, બહુ વધારે એવું થતું સમાજમાં કે ભાઈ કોકને ખોટું લગાડી નાખવું, રિહાઈ જવું, અબોલા રાખવા. મારા દાદાને એવું બહુ ઓછું ગમતું એમ, એટલે એ એમ જ કહેતા આપણે આપણું કર્મ કરી નાખવાનું. સાચી વાત. આપણે શું છે કે આપણે કોઈ વસ્તુ હોય કોઈ આતે વ્યવહાર આપણે રાખીએ તો એને કેમ આપણે કરી નાખીએ એમ, કે આપણે આપણું એન્ડ પૂરું કરી લેવાનું, આપણું કર્મ કરી લેવાનું એમ, દયાવો હાજરી આપો જ્યાં કાંઈ. પછી એ વ્યક્તિ કેવી રીતના જીવે છે એ એના સંસ્કાર એમ. સાચી વાત છે. ને ટેન્શન નહીં લેવાનું, તમે તમારું કામ કરો. ભાઈ એને બહુ વધારે એમ પછી એમ ટેન્શન લઈને પછી કરો ને તો પછી તમે જીવશો કેવી રીતના એમ. સાચી વાત. ને આ રીતે મેં મારા દાદા વિશે વાત કરી. કદાચ તમને એવું લાગે કે તમારા કોઈ બીજા વ્યક્તિ હોય કે એના વિશે એવી રીતના તમે રહ્યો એમ. સાચી વાત. સેમ રીતે તમે એ રીતે વિચારો ને. સાચી વાત. તો બે ત્રણ જનરેશન પછી છે ને મારા પિતાશ્રીનું નામ બધાને ખબર રહેશે જો અગર હું આ રીતે વાત નહીં કરું ને કે મારા પિતાશ્રી કેવા છે કેવી રીતે છે. ત્રણ ચાર જનરેશન પછી તો હું નહીં હોય. સાચી વાત છે. તો પછી શું થયું એમ. તો આ યાદી રાખવી જરૂરી હોય આપણી બધાની એમ. હાલો તો હું મારા પિતાશ્રીની વાત કરું ને તો એનું એક જ વસ્તુ કે નિયમ પાલન કરવાનું, હંમેશા કોઈ પણ વસ્તુ હોય ને એમાં સેફટીથી રહેવાનું. સાચી વાત. હું નાનો હતો ને ત્યારથી જ વસ્તુ જોઉં છું. રાતે સુવાનું હોય ને ત્યારે આપણે જો અગર દરવાજાની આજુબાજુ કાંઈ વસ્તુ હોય ને તો પિતાશ્રી હંમેશા એ જ કહેતા હોય કે એક્ઝિટ હંમેશા ક્લિયર હોવું જોઈએ, હજી મગજમાં એકદમ સેટ છે. સાચી વાત. હેલ્મેટ, સીટ બેલ્ટ આપણે એ વિડીયોમાં વાત કરેલી જ છે. જો એવું તમને લાગે કે એના વિશે હું તમને લિંક કરું તો આઈ બટન. ઓકે. હવે વાત એ હાલે છે કે તમે કોઈ પણ વ્યક્તિ હોય, સાચી વાત છે, એ વ્યક્તિના હાથે તમારા જે જેટલાય મોમેન્ટ્સ તમે જીવા હોય, સાચી વાત, જેટલા તમારે અલગ અલગ વસ્તુઓ થઈ હોય તમારી હાથે, જે નહીં આપણે મહાભારતમાં બધી જગ્યાએ પ્રસંગ કંઈ કે લાક્ષાગ્રહનો પ્રસંગ હમણાં થોડાક ટાઈમમાં આપણે બોલશું, તો એ બધી વસ્તુઓ વિશે જે તમે એવી રીતે લખી રાખો કાં તો કોકને બોલો કે એવી રીતના, તો એ છે ને અમર થઈ જાય. સાચી વાત છે. તો વિચાર કરો હમણાં તમે તમારા દાદાને એવી રીતે યાદ કરો ને પછી એમને એવી રીતના એમ તમે તમારા છોકરાઓને એવી રીતે કહો કે કેવી રીતના એ રહેતા ને એવી રીતે. તો એનાથી શું થાય કે જ્યારે તમારે યાદ કરવા હશે ને આર્યું યુદ્ધ થવાનું છે અને ખબર છે કે આપણે હારી જાહું. સાચી વાત છે. રામ શું કરશે, રામ ભગવાન ને કાનો શું કરશે, આ બેયના વચ્ચે આપણને ખબર છે કેમ, બેયના વચ્ચે આપણે સિચ્યુએશન જોયેલી છે. શ્રી રામ એવું હોય છે ને તો એના પહેલાં
તો ઘોર તપસ્યા કરીને એવી રીતના કોઈને કોઈ રીતે સિદ્ધિ મેળવીને કાં તો ભગવાનને પ્રસન્ન કરીને એવી રીતના કરશે કે રાવણ મારા કરતાં ઓમ બહુ વધારે જ્ઞાની છે ને આ રીતે ને મારે ગમે એમ કરીને આ રીતે કરવાનું છે ભવાની માતાને ને બધાને મહાદેવને ને રામેશ્વર જ્યોતિર્લિંગ આખું થઈ ગયું એમ તો ટૂંકમાં આ રીતે કરશે કાનો શું કરશે પ્રેક્ટિકલ વિચારવાનું અત્યારે આપણેથી થઈ શકે એમ છે તો હાલો નકર નમો નારાયણ ભલે બધા રણછોડ બોલાવે કાંઈ વાંધો નહીં આપણે બધાનું જીવન બચાવશું એમ એ વ્યક્તિને એવી રીતે એટલે અલગ અલગ લોકો અલગ અલગ રીતે હોય તમને કેમ કરીને ખબર છે કે એ સિચ્યુએશનમાં કેવી રીતના રહેશે કેવી રીતના ખબર પડી એની એની કથાના બધું બધું હતું એટલે એટલે તમારું મગજમાં એક મેન્ટલ ઇમેજ બની ગઈ આ મેન્ટલ ઇમેજ સાચી વાત પછી જો હા આર્યુ તમે ગાંધી બાપુ વિશે એ કહી શકો બી આર અંબેડકર સુભાષચંદ્ર બોઝ જેટલાય હતા આપણે ભગતસિંહ આ જેટલાય હતા ને બધાના વિચારો અમુકના થોડાક ઓછા અવેલેબલ છે અમુકના વધારે અવેલેબલ છે પણ એ બધાના વિચારો ને આ બધી બધી વસ્તુઓને આવી રીતના ભેગા કરીને રાખેલા છે ને એટલે તમને એના વિચારો ખબર છે તો એના આગળ તમે કેવી રીતના એની સાથે વાત કરી શકો ને એમ તમે ટૂંકમાં ઘણા ફિલોસોફર્સને એવી રીતે કે એ બધા ફિલોસોફર્સનું લખેલું હોય પછી ઓલો શું કહેવાય સંસુ હોય કે પછી નીચી હોય કે ગમે હોય એમ સાચી વાત નીચ તો આ બધાના વિશે તમે એવી રીતના સમજી ગયા છો ને એ બધાની એટલી જાતિ ચોપડી લખેલી હોય તો તમે એ વાંચો કે આ વ્યક્તિને આના વિશે આ વિચાર છે આ વિશે આ વિચાર છે તો તમે એની એક મેન્ટલ ઇમેજ બનાવી લીધી છે ને હવે તમે મગજમાં મગજમાં એની સાથે વાત કરી શકો એમ આપણે હાચુકા અમરત્વ મળી શકે ના મળી શકે એ અત્યારે આપણે એના વિશે વાત કરી શકીએ એવી એટલું નોલેજ નથી આપણી પાસે ઓમ હા સનાતન ધર્મમાં અમુક એવા છે કે જેને અમરત્વ કીધેલું છે સાચી વાત કે એ મળશે નહીં કમસે કમ આ સૃષ્ટિ પૂરી થાય ને ત્યાર સુધી તો નહીં એમાં અલગ અલગ વ્યક્તિઓ છે જેમ કે આપણે ભગવાન પરશુરામ છે કૃપાચાર્ય અશ્વત્થામા હનુમાનજી છે સાચી વાત તો એટલે ટૂંકમાં આ બધાને અમર કરવાનું જે કાંઈ હતું કારણ અલગ અલગ હતા પણ ટૂંકમાં મારું કહેવાનું એમ થાય આ બધા સ્પેશિયલ કેસ છે આપણે એવા નથી થવાના જો અગર તમે આમાં માનો ને તો ને ના માનો તો આ વસ્તુ માની શકો કે તમારું જે એક છવિ હોય ને કોઈ વ્યક્તિની તમારા મગજમાં એવી રીતના બેસી ગઈ હોય ને તો પછી તમે એને જ્યારે એની સાથે વાત કરવી હોય ને કરી શકો તમે જ્યારે એની સાથે એવી રીતના જોવું હોય ને કે એ વ્યક્તિ શું બોલત અગર હોત તો ઘણા ક્રિશ્ચન હોય ને એ એવી રીતના કરે વોટ વુડ જીઝસ ડુ એટલે એ બધાનું એક એક ઘણા એવું હોય ને લોકેટ રાખે અથવા એવું કંઈક રાખે કે હું આ સિચ્યુએશનમાં પડ્યો આ સિચ્યુએશનમાં જીઝસ ક્રાઇસ્ટ પડે તો શું કરે એમ કે એવી રીતના એ લોકો એવી રીતના એનું કરે છે ક્રિશ્ચન્સ નહીં એવું એના માટે જીઝસ ક્રાઇસ્ટ એટલું સેન્ટ્રલ ઓલું ફિગર છે ને સાચી વાત છે ને એને ઘણી જગ્યાએ એટલું સારું મેસેજ આવી દીધું હાલો વાંધો નહીં એ હું જે ધર્મ જન્મ લીધું છે એના કરતાં અલગ છે પણ તોય એને એપ્રિશિએટ કરી શકો કે કેવી રીતે તમે એ વસ્તુ શું કહેવાય એને જીવેલી છે એનું જીવન પણ અત્યારે જ મારે વિચાર કરવો હોય કે જીઝસ ક્રાઇસ્ટને એમ સામે સિચ્યુએશન આવે કે આ પ્રોબ્લેમ આવી છે તો શું કરશે કાં તો કાનુડો શું કરશે કાં તો પછી શ્રીરામ કેવી રીતના કરશે મારા દાદા કેમ કરશે મને આ બધાની ખબર છે હરેકના સ્વભાવની એના નાપસંદ પસંદની એના સંસ્કારોની સાચી વાત છે તો એક જ વસ્તુ કહેવાની થાય છે કે તમે કોઈ પણ વ્યક્તિની કથા કે જે કાંઈ હોય ને એ તમે લખીને તમારી પાસે રાખો કાં તો યાદી રાખો યાદી તમે પછી તમારા બીજા જનરેશન્સને આપો આ રીતે લાંબી એકદમ ચેન બની જાય ને સાચી વાત આર્યુ તમે બેટમેનને જોયું હશે સાચી વાત સુપરમેન બેટમેન સ્પાઈડરમેન બીજી યુનિવર્સ થઈ ગઈ પણ વાત એ ચાલે છે કે આ બધાને કેરેક્ટરને તમે જુઓ ને તો તમને એક રીતે ખબર હોય કે જો તમને કોઈ યુનિવર્સ ખતમ થવાનું છે ને બેટમેન પાસે પ્લાનિંગનો ટાઈમ છે બેટમેન યુનિવર્સને બચાવી લેશે કેવી રીતના ખબર કોમિક બુક વાંચી હતી કોમિક બુકમાં કેવી રીતના આવ્યું કે એના ક્રિએટર્સ એવી રીતના લખીને એને એક એક સેટ એક કેરેક્ટર આપી દીધું હતું તો તમે એ જ જાતનું એક કેરેક્ટર પોતાની અંદર લઈ લ્યો કે નહીં મારા દાદાનો સ્વભાવ આવી રીતે હતું કે એવી રીતે એમ કાં તો ગીતા નાનીમાં હોય જયદેવભાઈ હોય જેટલા મારા જેટલાય હતા જેટલાય વૈયાગ્ય હતા અમારા ફુવા હતા એક આ જેટલાય લોકો છે બધા કે બધાય જે તમે એ રીતે એનું એક મેન્ટલ ઇમેજ લઈ લ્યો ને કે ભાઈ મારે આ રીતે જીવવું છે આ બધાને ભેગા લઈને જીવવું આને કોઈ દી જવા નથી દેવા ઘણા એમ કહેતા હોય ને કે હિસ્ટરીથી તમે શીખો ઇતિહાસથી તમે શીખો તો તમારે એને રિપીટ ના કરવું પડે
સાચી વાત છે, વિશ્વયુદ્ધથી તમે શીખી જાઓ ને તો તમારે હજી એક વિશ્વયુદ્ધ નહીં આવે એમ, સાચી વાત છે. તો પછી એ જ વસ્તુના લીધે તમે કેવી રીતે તમે જીવો છો ને એને શેપ કરી દે. ક્યારેય કોઈ તમે પ્રોબ્લેમમાં પડો ને તો જ્યારે તમે પ્રોબ્લેમ આવે ત્યાં તમે તરત ડિરેક્શન વગરના ના થઈ જાઓ, તમે એવી રીતે એમ કહી દો કે કેવી રીતે લોકો હોય એમ. સાચી વાત છે. આર્યુ મને ખબર નહોતી, મેં આ વસ્તુના વિશે ઘણીવાર વિચાર કરેલો હતો કે કેવી રીતના મારી અંદર આ ટેવ આવી હશે. તો મેં માતાશ્રીને એવી રીતે પૂછ્યું એકવાર, કીધું કે તમે કોઈ કુકર કે એવું કંઈ વાસણ હોય ને એમાં એની કોર હોય ને ત્યાં એવી રીતે આમ મારો તો એ ના મારો તો સારું એમ. તો પછી એ જ વસ્તુ માતાશ્રી મને એવી રીતે કીધું, તું તો એકદમ તાર દાદીમાં જેવો થયો, એને એવું જ એકદમ ચોખ્ખું ને આવું જ ગમતું એમ. સાચી વાત છે. તો એ વસ્તુ એમ મને વાત કરી માતાશ્રીએ કે આ સિચ્યુએશન છે, એમનો સ્વભાવ એવી રીતે હતો. તમે જો તમારા એ જ રહ્યું, દાદીમાનું હોય, દાદાનું હોય, પિતાશ્રીનું હોય કે માતાશ્રીનું હોય, બધાને એવી રીતે તમે એક સેન્ટર મગજમાં એવી રીતે લઈ લ્યો ને, સાચી વાત છે, કે કેવી રીતના એ જીવતા, તો તમે એમની સાથે જ્યારે વાત કરવી હોય ત્યારે કરી શકો ને એ જવાબ દેશે. એવું નથી કે એ તમારા મગજમાં કોઈ પ્રોબ્લેમ આવી ગઈ હોય ને એ લગે રહો મુન્ના ભાઈની જેમ ઓલું થઈ જાય, પણ નહીં, એક હદ સુધી એના જેવું તમને ફિલિંગ આવે ખરું, તમે એને પાછા મળી શકો, પાછા મળવું હોય ને તોય. તો આ એક રીત છે કે જેનાથી આપણે ગમે વ્યક્તિને અમર કરી શકીએ. તો મારા હિસાબે તો આ છે. જો તમને એવું લાગે કે આમાં તમે એડ કરી શકો તો મને કમેન્ટ કરીને એવી રીતના વાત કરજો, ભલે ને. અને જો તમને અગર આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરી દેજો, અને કમેન્ટ કરીને આવી વાત કરજો કે આપણે આવી રીતના બેઠા બેઠા વાતચીત કરતા હોય, જો તમને આવા વિડીયોઝ ગમતા હોય તો હું આગળ બનાવતો રહું. અને કોઈ અલગ વિષે વાત કરવાની વાત કરો કે આના વિશે વાત કરો લોકમરભાઈ કાં તો શશીભાઈજી તમે બોલતા હોય તો એ આપણે વાત કરશું, ભલે. તમે મને કમેન્ટ કરીને એ વાત કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, આવા વિડીયોઝ ગમે તો બેલ આઇકન દબાવી દેજો, ઓકે. અને એવું લાગે કે આ રીતે આપણે જે વાત કરી કોકને ગમશે તો એવી રીતે તમે શેર કરી દેજો એમને, ભલે ને. આપણે કોઈ આખું કંઈ બહુ મોટા ગ્રુપમાં કે એવું કંઈ મોકલવાની જરૂર નથી કે બધાને એવી રીતના હેરાન આપણે કરીએ, પણ એવું લાગે કે કોઈ એક વ્યક્તિ તમને ખબર છે કે જે મોકલવા જેવું છે જેને, તો એને એવી રીતે મોકલી દેજો, ભલે ને. તો આ વિડીયો હતો કે કેવી રીતે આપણે આપણા જે વયા ગયા હોય ને એને આપણે યાદ રાખીએ, એને અમર કરી દઈએ, કંઈ નહીં ને તો લખીને વાતું કરીને એવી રીતે છવિમાં, ભલે ને. તો થેન્ક યુ ફોર વોચિંગ. ઓમ નમો નારાયણ.